નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ પ્રસ્તુત આપણું ગુજરાત, જેમાં ગુજરાત અને પાટનગર ગાંધીનગરના મહત્વના સમાચારો. આપનું સ્વાગત છે, હું છું અનિતા. અમદાવાદમાં માસ્ક ન પહેરનારાઓની હવે ખેર નથી. મણિનગર ગાદી સંસ્થાનના નવા આચાર્ય તરીકે જીતેન્દ્ર પ્રિયદાસજી. ગાંધીનગરનું મીના બજાર માઇક્રો શોપિંગ 5 વાગ્યા પછી બંધ રાખવા વેપારીઓનો સ્વૈચ્છિક નિર્ણય. કલોલમાંથી ચેન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ કરતી ગાંધીનગર એલસીબી 1ની ટીમ. હવે નજર કરીએ આજના કોરોના અપડેટ્સ પર. સાંજે 5 વાગ્યા સુધી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આજે ગાંધીનગર જિલ્લામાં કુલ 25 કેસ નોંધાયા છે, જેમાં ગાંધીનગર શહેરમાં 9 અને ગ્રામ્ય વિસ્તારમાં 16 કેસો નોંધાયા છે. આજે ગાંધીનગર શહેરમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સેક્ટર 4C માં 2, સેક્ટર 5C માં 1, સેક્ટર 24માં 1, સેક્ટર 26માં 1, સેક્ટર 29માં 1, જીઈબી કોલોનીમાં 1 અને આઈઆઈટી પાલજમાં 1 કેસ નોંધાયેલ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગાંધીનગર તાલુકાના સરઢવમાં 1, મોટા ચિલોડામાં 1, પેથાપુરમાં 1, કુડાસણમાં 1, ખોરજમાં 1, વાવોલમાં 1, દહેગામ તાલુકાના વાસણા ચૌધરીમાં 1, દહેગામ શહેરમાં 1, માણસા તાલુકાના લોધરામાં 1, માણસા શહેરમાં 1 અને કલોલ તાલુકાના ધમાસણામાં 1, બોરીસણામાં 3, નાદરીમાં 1 અને કલોલ શહેરમાં 1 કેસ નોંધાયેલ છે. અમદાવાદ શહેરમાં હવે માસ્ક ન પહેરનારાઓની ખેર નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા મહિનામાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધારે સતર્ક થયું છે અને ફરીથી શહેરમાં કોરોનાના કેસો વધે નહીં તેની ખાસ તકેદારી રાખી કડક એક્શન લઈ રહ્યું છે. ત્યારે આજે રાજ્યના મુખ્ય અધિક સચિવ ડૉક્ટર રાજીવ ગુપ્તાના અધ્યક્ષપદે મળેલી મિટિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ કરાતા દંડની રકમ ₹200થી વધારીને ₹500 કરવામાં આવી છે. એટલું જ નહીં, હવેથી જે પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તે ગલ્લાના માલિક પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન ₹10,000નો તાત્કાલિક દંડ વસૂલ કરશે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવ ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અધિકારીઓ સાથેની રિવ્યૂ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરાયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતાં હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી, જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેના પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો ₹200 દંડ ગુજરાતમાં વસૂલાય છે. હાલે અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો માસ્ક ન પહેરવા બદલ દંડ ભરે છે. હાલમાં સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પરના દંડની રકમ સૌથી ઓછી ગુજરાતમાં લેવામાં આવે છે, જેની સાથે તામિલનાડુમાં સૌથી વધુ ₹10,000 દંડ વસૂલવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં ₹1,000નો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓરિસ્સા તેમજ પંજાબમાં પણ 500થી 1,000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે. જોકે રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાને ડામવા હવે રાજ્ય સરકારે દંડની રકમમાં વધારો કર્યો છે. ટૂંક સમયમાં બીજા શહેરો કે જિલ્લાઓમાં પણ આ પ્રકારે માસ્ક ન પહેરનાર સામે વધારે દંડની જોગવાઈની જાહેરાત થઈ શકે છે. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજની તબિયત દિવસે ને દિવસે વધુ ગંભીર થતી હોવાનું જાણવા મળ્યું છે. આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત વધુ નાજુક હોવાના લીધે ગાદી સંસ્થાનના તમામ સંતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે ગાદી સંસ્થાનના નવા આચાર્ય જીતેન્દ્રીય પ્રિયદાસજીને બનાવવામાં આવે. સંસ્થાના નિયમ મુજબ ભાવિ આચાર્ય સંત કોણે બનાવવા તે મંદિરના સંતગુરુઓ ભેગા મળીને નક્કી કરે છે. સ્વામી જીતેન્દ્ર પ્રિયદાસજી 50 વર્ષથી વરિષ્ઠ સંત તરીકે ગાદી સંસ્થાનમાં છે અને તેઓ પ્રખ્યાત કથાકાર પણ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી પીપી સ્વામી સાથે સેવા કરતા હતા. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય તરીકે પીપી સ્વામી 42 વર્ષ સુધી રહ્યા. તેમણે અત્યાર સુધીમાં અંદાજિત 90 કરોડથી પણ વધારે રકમ જરૂરિયાતમંદ લોકોને દાન કરી છે. સ્વામીજીએ પંચમહાલના 11થી પણ વધુ ગામડાઓ દત્તક લીધા છે. 2001ના કચ્છની ભચાઉ શહેર માટે પણ સ્વામીજીએ અઢળક દાન આપ્યું હતું.
સાથે સાથે પૂર્વ આફ્રિકામાં વસતા વિકલાંગ બાળકો માટે પણ અનેક સ્કૂલોની સ્થાપના તેમણે કરી છે. કોરોના મહામારીમાં તેમણે રાજ્ય સરકારને 1 કરોડનું દાન કર્યું હતું. તેમનો સિદ્ધાંત હતો કે દાનમાં આવેલી રકમ દાનમાં જ જવી જોઈએ. પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત વધુ ને વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જીતેન્દ્ર પ્રિયદાસજીના જણાવ્યા અનુસાર સ્વામીજીનું શરીર કામ નથી કરતું, પણ તેમના ધબકારા હજુ ચાલુ છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા શહેરો અને જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે વહેલી દુકાનો બંધ કરવાનો નિર્ણય લઈ વહીવટીતંત્રને મદદ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાની મહામારીના સમયમાં ગાંધીનગરમાં વેપાર ધંધાનું હૃદય ગણાતું મીના બજારના વેપારીઓએ સાંજે 5 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અને મીના બજારમાં માઇક્રો શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનો ઉપરાંત શાકભાજી વેચતા ફેરિયાઓ અને છૂટક પાથરણાવાળા મોટી સંખ્યામાં વ્યવસાય કરી રહ્યા છે. કોરોનાકાળમાં પણ અહીં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો આવે છે, જેના કારણે કોરોનાના સંક્રમણની શક્યતા વધી જાય છે. અને ઘણી જગ્યાએ ગ્રાહકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, જેને કારણે સાંજના સમયે અહીં ભીડ ભેગી ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મીના બજાર શિવ માઇક્રો શોપિંગ વેપારી મંડળના પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે. વધુમાં પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે સરકાર તરફથી કોરોના મહામારીને લીધે સવારના 7 થી રાત્રિના 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લું રાખવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હાલમાં ગાંધીનગર શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને મીના બજારમાં પણ મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, પરંતુ ઘણી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, જેને કારણે અમે વેપારી મંડળની મીટિંગમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને દુકાનનો સમય ઘટાડવાની ચર્ચા કરી હતી, જેમાંથી 100 જેટલા દુકાનના વેપારીઓએ સહમતિ આપતા શિવ માઇક્રો શોપિંગ વેપારીઓની તમામ દુકાનો 31 જુલાઈ સુધી સાંજે 5 વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. અમારા આ નિર્ણયની અમે કલેક્ટરને પણ જાણ કરી છે અને અમે કોરોનાની આ મહામારીમાં વહીવટીતંત્રને મદદરૂપ થઈએ તે હેતુથી અમે સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મીના બજારના શિવ માઇક્રો શોપિંગ વેપારી મંડળના પ્રમુખ હિતેશભાઈ પ્રજાપતિએ ચંચળ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી માહિતી આપી હતી. આજે અમારા ગાંધીનગર શહેરમાં જે મીના બજાર આવેલું છે, મીના બજારની અંદર એક શિવ માઇક્રો શોપિંગ સેન્ટર જે ગાંધીનગર સરકારશ્રી તરફથી ફાળવેલ છે, એની અંદર શિવ માઇક્રો શોપિંગ વેપારી મંડળ જે અમે ચલાવી રહ્યા છીએ, એમાં 152 દુકાનો છે માઇક્રો શોપિંગ, એમાં 100 જેટલા વેપારીઓ અમે સ્વયંભૂ જે કોરોના વાયરસ હાલ ચાલી રહ્યો છે અને એની મહામારી જે થઈ રહી છે અને વધતા જતા કેસના લીધે જે અમે આમ તો કોઈ સરકારને સહાય નહીં કરી શકીએ, પણ સવારે 7 થી 9 વાગ્યા સુધીની જે દુકાનો ચાલુ રાખવાનો સરકારશ્રીનો નિર્ણય છે, પણ અમારા શોપિંગ તરફથી સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વેપાર ધંધો ચાલુ રાખીશું અને 5 વાગ્યા પછી સદંતર અમારી દુકાનો બંધ રહેશે એવો અમે એક સામૂહિક સ્વૈચ્છિક નિર્ણય લીધો છે અને આ રીતે સરકારશ્રીને અમે મદદરૂપ થયેલ છીએ. કોઈ અચાનક વધતા જતા કેસ અને વધતી જતી સોશિયલ ડિસ્ટન્સ જે જળવાઈ નથી રહેતું તથા થોડી ઘણી અમારા વેપારીઓને પણ એક એવું હતું કે કંઈક આપણ પણ કરીએ એમ, મહેસાણામાં બી બપોર પછી બંધ હોય છે, હિંમતનગરમાં પણ બંધ હોય છે, તો આપણે પણ ગાંધીનગર જિલ્લામાં પ્રોપર છીએ, પાટનગરમાં છીએ, તો આપણે પણ કંઈક આર્થિક રીતે નહીં તો આ રીતે પણ એક સરકારશ્રીને સહાયરૂપ થઈએ. અત્યારે બજારનો સમય સવારે 7 થી 9 નો જે હતો એની જગ્યાએ હવે 7 થી 5 વાગ્યા સુધીનો માઇક્રો શોપિંગનો સમય રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોનાનો ચેપ અટકાવવા માટે નવો જ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં, તે નોર્મલ પણ કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અમદાવાદમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં મુસાફરી કરતા મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, એટલે કે મુસાફરી કરીને અમદાવાદ આવતા તમામનો ટેસ્ટ શરૂ થયો છે, જેનાથી કોઈ બહારનો વ્યક્તિ કોરોના લઈને શહેરમાં ન પ્રવેશે. જે રીતે અમદાવાદમાં સામેથી તંત્ર કોરોનાના દર્દીઓ પાસે પહોંચી રહ્યું હતું, તેવી જ રીતે હવે સામેથી જ કોરોનાના કેસ શોધવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે તંત્ર તરફથી નવો જ પ્લાન ઘડવામાં આવ્યો છે. આ પ્લાન પ્રમાણે એસટી બસ સ્ટોપ પર મુસાફરી કરતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ કિટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ મુસાફર કોરોના સંક્રમિત મળી આવશે તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવશે.
જેના કોરોનાના લક્ષણો વધારે હશે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે અને જેમને ઓછા અથવા નહિવત હશે તેવા મુસાફરોને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવશે અને ત્યાં તેમની સારવાર કરવામાં આવશે. બીજી તરફ કોરોના પોઝિટિવ માલુમ પડ્યા બાદ મુસાફર ભાગે નહીં અને સંપૂર્ણ સહકાર આપે તે માટે એસટી સ્ટેન્ડ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર એલસીબી 1ની ટીમે આજે કલોલમાં ચેન સ્નેચિંગ કરતી ટોળકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે ગાંધીનગર એલસીબી 1ની ટીમે કલોલ વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનાઓ આચરતી ટોળકીના એક આરોપીને પકડી 2,01,500 રૂપિયાના સોનાના 3 ચેન અને પલ્સર સહિત 2,26,000 રૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યો છે. કલોલ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચેન સ્નેચિંગના ગુનાઓમાં વધારો થયો હતો, જેને કારણે ગાંધીનગર પોલીસ વડા શ્રી મયુર ચાવડાએ એલસીબીના પીઆઈ શ્રી જેજી વાઘેલાને આ અંગે તપાસ કરી આરોપીઓને પકડવા સૂચના આપી હતી. એલસીબી પીઆઈ શ્રી જેજી વાઘેલાએ ભૂતકાળમાં ચેન સ્નેચિંગમાં પકડાયેલા ઇસમો પર વોચ રાખી પેટ્રોલિંગ હાથ ધરવા ટીમને સૂચના આપી હતી, જેના અંતર્ગત પીએસઆઈ શ્રી ડીએસ રાહુલ અને તેમની ટીમ કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળતા પાનસર ચોકડી તરફ જતા રોડ પર એક પલ્સર સાથે લાકરોડાના એક ઇસમને પકડી તેની પૂછપરછ કરતા તેના ખિસ્સા ચેક કરતા તેમાંથી સોનાના 3 ચેન મળી આવ્યા હતા, જેથી આ સોનાના ચેન અંગે પૂછતા તેણે કબૂલ કર્યું હતું કે તેણે અને તેના 2 સાગરીતોએ સાથે મળીને છેલ્લા 15 દિવસથી કલોલ પંચવટી વિસ્તાર અને અન્ય વિસ્તારોમાંથી આવતી જતી બહેનોના ગળામાંથી ચેન ખેંચી ગુનો કર્યો છે. આ અંગે કલોલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ પણ કરેલ છે. આ ત્રણેય ઇસમો ભૂતકાળમાં પણ અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં સંખ્યાબંધ ચેન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા છે. આરોપીઓને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 4 મહિનાના વિરામ બાદ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ 20 જુલાઈના રોજ સોમવારે બપોરે 2 કલાકે સરદાર હોલમાં મળશે. ગત તારીખ 20 માર્ચ 2020ના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરાયું હતું. ઉપરાંત જિલ્લા પંચાયતના 100 ભંડોળમાંથી સદસ્યોને તેમના વિસ્તારમાં વિકાસકામો કરવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જોકે સદસ્યોને ફાળવેલી ગ્રાન્ટમાંથી વિકાસકામોને તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીએ મંજૂરી આપી નથી, જેના કારણે સદસ્યોએ વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલિની દોહાનને સ્વભંડોળમાંથી ફાળવેલી ગ્રાન્ટના વિકાસકામોને મંજૂરી માટે રજૂઆત કરી હતી. જોકે વર્તમાન ડીડીઓ શ્રી શાલિની દોહાને અભ્યાસ કરવાનું કહી આ વાતને ટાળી દીધી હતી. હવે જ્યારે 20 જુલાઈએ સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં આ મુદ્દે સભ્ય હોબાળો મચાવે તેવી શક્યતા છે. આ સિવાય ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે નવા આવેલા ડીડીઓની કામગીરી સામે પણ સભ્યો વિરોધ નોંધાવે તેવી શક્યતા છે. હાલમાં જિલ્લા પંચાયતના સભ્યને ગ્રાન્ટ ફાળવેલી હોવા છતાં વિકાસકામો અટકી રહ્યા છે, પરંતુ હવે આવનારી સામાન્ય સભામાં ડીડીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે નવા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની આ પહેલી સામાન્ય સભા મળશે. ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં આજે જાહેરનામાનો ભંગ કરવા બદલ 4 દુકાનો સીલ કરી 2,000 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને લઈને લોકો પરેશાન છે, ત્યારે જિલ્લાના માણસા તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવાની ફરજિયાત અમલવારી કરાવવાની સાથે સાથે દુકાનોમાં ખરીદી માટે આવેલા ગ્રાહકોમાં સામાજિક અંતર જળવાતું ન હોય તેવી દુકાન માલિકોની સામે દંડની કાર્યવાહી કરાઈ રહી છે. તંત્ર દ્વારા પણ વારંવાર વેપારીઓ અને નાગરિકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાઈ રહી છે, પરંતુ ઘણા લોકો આ નિયમોનું પાલન કરતા નથી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે વહીવટીતંત્રએ પણ કડક એક્શન લેવાનું શરૂ કર્યું છે. આજે માણસા ખાતે કોલેજ શોપિંગ સેન્ટરમાં આવેલી શ્રીજી મોબાઈલ તેમજ હસમુખ ખમણ, અપુ પાર્લર સહિત કુલ 4 દુકાનો પાસેથી 2,000 રૂપિયા જેટલો દંડ વસૂલી દુકાનો સીલ કરી દીધી હતી, તેમજ માસ્ક ન પહેરનાર સામે પણ દંડ વસૂલાયો હતો. દુકાનો સીલ કરવાની કામગીરીથી વેપારીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે માણસા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રવિકાંત બી પટેલે વેપારીઓને પોતાનો ધંધો રોજગાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી છે અને જો કોઈ પણ નિયમોનો ભંગ કરતું જણાશે તો દુકાનો સીલ કરવા સુધીના કડક એક્શન લેવાની ચીમકી આપી હતી. રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે શિક્ષણને લગતા તમામ કાર્ય ઓનલાઈન કરી દીધા છે, ત્યારે આજે પીટીસીની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન શરૂ થઈ હતી. નોંધનીય છે કે પાછલા ઘણા વર્ષોથી પીટીસીમાં ઓનલાઈન સેન્ટ્રલાઇઝ્ડ પ્રવેશ ચાલતો હતો, જોકે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થતાં હવે શિક્ષણ વિભાગે
ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનો નિર્ણય કર્યો છે. આજથી પીટીસીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. 13 જુલાઈથી 23 જુલાઈ સુધી કોલેજ ખાતે ફોર્મ ભરાશે. સરકારે આ વર્ષે પીટીસીમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા રદ કરી છે અને સેન્ટ્રલાઇઝ્ડ પ્રક્રિયા પણ હટાવી નાખી છે. નોંધનીય છે કે પહેલાં પીટીસીની ડિમાન્ડ વધારે હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી પીટીસીમાં પ્રવેશ લેતા હતા. જોકે છેલ્લા વર્ષથી પીટીસીની સીટમાં પણ અછત જોવા મળી રહી છે. દર વર્ષે 2-3 હજાર જેટલી સીટો ખાલી પડી રહી છે, જેના કારણે હવે પ્રવેશ પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં 34 ગ્રાન્ટેડ, 10 સરકારી અને 60 સ્વનિર્ભર પીટીસી કોલેજો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જીઆઈડીસીમાં કાર્યરત લઘુ મધ્યમ સૂક્ષ્મ ઉદ્યોગો ક્વોલિટી માર્કેટિંગ અને પ્રાઇસિંગમાં વિશ્વના અન્ય દેશોના ઉદ્યોગોને બીટ કરી મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ઉદ્યોગો માટે મુક્ત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછો હસ્તક્ષેપ છે, ત્યારે આવનારા સમયમાં રાજ્યની જીઆઈડીસીમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટ્સ, બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજીરોટી મળતી થાય તેવી આ સરકારની સ્પષ્ટ નેમ છે. રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોએ પણ પહેલીવાર તેમના પ્રશ્નોનો 100% નિકાલ થયો છે તેનો સંતોષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસીના ઉપક્રમે યોજિત ઈ લોન્ચિંગ કાર્યક્રમમાં ટંકારાની 76 મિતાણા જીઆઈડીસીમાં 127 MSME એકમોને પારદર્શી પદ્ધતિએ કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોથી પ્લોટ ફાળવણી કરી ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી નિવાસેથી કરી હતી. તેમણે ભરૂચ જિલ્લાના દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના પ્રદૂષિત ગંદા પાણીના શુદ્ધિકરણ અને નિકાલ માટેના 40 MLDના 2 CETA પ્લાન્ટ્સના લોકાર્પણ પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત વિશ્વના વેપાર ઉદ્યોગકારો માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા FDIના રોકાણ આંકડા મુજબ ગુજરાતમાં 240% વધારો થયો છે અને ગુજરાતનો બેરોજગારી દર 3.4% એટલે કે સમગ્ર દેશમાં સૌથી ઓછો છે. ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે પણ નંબર 1 રાજ્ય છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ, ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડ્રોઈંગ બિઝનેસની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગોને મોકળા વાતાવરણને કારણે વિશ્વના ઉદ્યોગો ગુજરાતમાં રોકાણ માટે આવવા મોટા પાયે પ્રેરિત થાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની નજીક બનતી ઘટના, સમાચારો અને જાહેર ખબર પ્રસારિત કરવા અમારી ગાંધીનગર ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9824542924. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.